નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે. દર્શક મિત્રો, અંગદાન એ મહાદાન કહેવાય. આજે આપણી સાથે અંગદાન કરાવવામાં જે નિમિત્ત બન્યા છે એ ભાવનાબેન છે. ભાવનાબેન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ચલાવે છે, જે અંતર્ગત અત્યાર સુધી રાજકોટમાં 101 અંગદાન થઈ ચૂક્યા છે અને એ સતત આ પ્રવૃત્તિમાં કાર્યરત રહે છે. મિત્રો, એમને અંગદાનની વાત શરૂઆત કેવી રીતે કરી એ પાછળ એક બહુ જ કરુણામય કથા અને વ્યથા છે, જે હું એ ઈચ્છીશ કે તમે એમની પાસેથી જ જાણો. પણ તમે હું એક નાનકડી વાત કરી દઉં કે ભાવનાબેન જે છે એ ખૂબ જ હર્યા ભર્યા પરિવારમાં રહેતા હતા અને ખૂબ જ સુખ શાંતિથી જીવતા હતા. પરંતુ એક દિવસ એમના જીવનમાં એક એવી ઘટના બની જે ઘટનાએ તેમને એક અલગ જ કારણ આપ્યું જીવવાનું અને અંગદાન કરાવવામાં એ પછી એ નિમિત્ત બન્યા. સૌ પ્રથમ હું ભાવનાબેનને વિનંતી કરીશ કે પહેલા એ અમારા દર્શક મિત્રોને પોતાનો પરિચય આપે. ભાવનાબેન નમસ્કાર. દર્શક મિત્રો, હું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાંથી વાત કરું છું. 2016ની અંદર મારી વહાલ સોય દીકરી રાધિકાને બ્રેઇન ટ્યુમર મગજની અંદર બ્લાસ્ટ થવાના કારણે અમારી રાધિકાના અનુયાસી અંગદાન કરવા આવ્યા. મિત્રો, વહાલસોય દીકરીને જયારે એક બ્લેડની ખરોચ પણ નહોતી આવી અને એની જયારે શરીરના દરેક અવયવો કિડની, લીવર, હાર્ટ અને ચક્ષુનું દાન કરવાનો જયારે સમય આવ્યો એ સમય મારી માટે ખરેખર વ્રજઘાટ સમાન હતો. ખાસ મજાની વાત એ છે મિત્રો, આજ મારી સાથે મારી દીકરીના લીવરના મેં જેમને લીવરનું દાન આપ્યું છે એવા દાતા શ્રી ભદ્રેશભાઈ દવે મારી સાથે છે. તો એમને પોતાના મારી દીકરીના લીવર મેળવવાની સાથે જે લાંબી જિંદગી મળી છે, હું આપની સાથે એના થોડા મંતવ્યો શેર કરવાની વિનંતી કરું છું. ભદ્રેશભાઈ નમસ્કાર. તો અમદાવાદ થકી ભાવનાબેન નાખલીની દીકરી રાધિકાનો મને લીવર મળી છે. ખરેખર તો જયારે મને લીવર નતું મળ્યું ત્યારે મારી પરિસ્થિતિ ઘણી ગંભીર હતી અને ભાવનાબેન પાંડેની દીકરીનું મને જે લીવર મળ્યું છે એ શક્ય અત્યારે હું છેલ્લા 7 વર્ષથી એકદમ સ્વસ્થ જિંદગી જીવી રહ્યો છું. એના માટે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને ભાવનાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર ભદ્રેશભાઈ. આપણી સાથે તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે ભાવનાબેન છે જે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ચલાવે છે, એમાં જીવનની જે ઘટના એ તમે એમના મુખેથી જ સાંભળી કે એમની દીકરી વહાલસોય દીકરી રાધિકા હતી કે જેનું બ્રેઇન ડેડ થતા એ તૂટી પડ્યા હતા જીવનમાં, પરંતુ એનાથી થકી એમને અંગદાનની પ્રેરણા મળી અને હવે એ અંગદાન પહેલા એમને કર્યું પોતાની દીકરીનું અને હવે એ કરાવે છે દરેક વ્યક્તિ પાસેથી અને સમાજને પ્રાર્થના કરે છે કે વધુમાં વધુ લોકો અંગદાન કરે જેના કારણે બીજા અન્ય લોકોની જિંદગી બચાવી શકાય. દર્શક મિત્રો, આપણી સાથે ભદ્રેશભાઈ અને દેવ્યાનીબેન દવે છે. તમે જાણ્યું કે ભદ્રેશભાઈ જે છે એ રાધિકા જે ભાવનાબેનની દીકરી હતી રાધિકા, એમનું લીવર એમને મળ્યું હતું અને જેના કારણે એ જીવી શક્યા છે. ભદ્રેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કેટલા વર્ષો થયા છે આ ઘટનાને? આ ઘટનાને 7 વર્ષ વીતી ગયા છે અને 7 વર્ષથી હું સંપૂર્ણ સ્વસ્થ જીવી રહ્યો છું. જુઓ દર્શક મિત્રો, ભાવનાબેનના કારણે એમને એક જ ઇનિશિયેટિવ લીધું કે પોતાની દીકરી જ્યારે મૃત્યુ પામી સ્વર્ગે સિદ્ધ આવી ત્યારે એમને અંગદાનનો જે નિર્ણય કર્યો એના કારણે એક વ્યક્તિ જે મૃત્યુશયા પણ હતા, જે અન્ય 7 વર્ષો જીવ્યા અને હવે હજુ પણ જીવી રહ્યા છે, એમના પત્ની પણ આપણી સાથે છે. એના પત્નીને હું પૂછવા માંગીશ કે એ ઘટનામાં તમારે કેવો એક્સપિરિયન્સ તમને થયો હતો એ ઘટના દરમિયાન અને એના પછી તમારા શું અનુભવ છે? મારી રાધિકાનું લીવર અમને અંગદાનમાં મળવાથી એમને નવું જીવન તો મળ્યું જ છે, એની સાથે સાથે જે મારો આખો પરિવાર છે એ અત્યારે ખીલખીલાટ રીતે ખીલી રહ્યો છે. જેમ બાગની અંદર ફૂલ હોય અને એ કરમાઈ જતું હોય અને એ કરમાયેલું ફૂલ એકદમ જો એ ખીલી જતું હોય તો એ અતિ રૂઢું કહેવાય અને એક આનંદદાયક પ્રસંગ કહેવાય. એના થકી આજે અંગદાન થકી આજે 7 વર્ષ વીતી ગયા છે અને અમારું કુટુંબમાં જે મારો વિખરાઈ જવાની તૈયારીમાં હતો એ અત્યારે ખિલખિલાટ કરી રહ્યો છે. અને એની સાથે સાથે હું પણ એ અંગદાન વિશે પણ વાત કરીશ કે બધા અન્નદાન કરે છે,
કન્યાદાન કરે છે પણ આ સૌથી મહત્વનો ભાવનાબેને જે નિર્ણય કપરા સમયની અંદર લીધો અને એ આ અંગદાન કર્યું તેના થકી હું સમાજની અંદર એ કહેવા માંગુ છું કે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ અને ભાવનાબેન મંડળી એમનું જે આખું ગ્રુપ છે જે એમની આખી ટીમ છે એ ટીમને હું એ પણ કહેવા માંગુ છું અને સમાજને પણ એ કહેવા માંગુ છું કે જે કોઈ પણ વ્યક્તિ બ્રેઇન ડેડ વ્યક્તિ હોય તો એમને આ અંગદાન જરૂર કરવું જોઈએ જેના થકી સમાજની અંદર જે મૃત અવસ્થાની અંદર રહ્યા હોય એમને નવું જીવન મળે અને વધુમાં વધુ અંગદાન થાય જેના થકી સમાજની અંદર અંગદાન મહાદાન જે કહેવામાં આવ્યું છે એને આપણે સાર્થક કરવાનું છે અને અંગદાન થકી સમાજને એટલું પણ હું જરૂર કહીશ કે અંગદાન ખરેખર કન્યાદાન કરતા પણ વિશેષ છે અને ફાઉન્ડેશનનો ભાવનાબેનનો અને એમની દીકરી એમનો હું સૌનો આભાર માનું છું. અસ્તુ. આભાર દેવ્યાનીબેન, ખૂબ ખૂબ આભાર તમારો. બહુ જ સાચી વાત કરી તમે. અંગદાન એ ખૂબ જ મહત્વનું દાન છે, કારણ કે અંગદાન થકી તમે ફક્ત કોઈના જીવનમાં આનંદ જ નથી લાવી શકતા પણ કોઈનું જીવન બચાવી શકો છો. મૃત્યુ પછી શરીર નિશ્ચેષ્ટ થઈ જાય છે તો એના અંગોનું કોઈ મહત્વ રહેતું નથી કે આપણે એ અંગોનું શું કરીએ. એના કરતાં એ અંગોનું જે દાન થાય તો એના કારણે બીજા 5 વ્યક્તિઓને એ નવું જીવન મળી શકે છે. તો મારી પણ દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે બને ત્યાં સુધી અંગદાનનો ફોર્મ ભરો અને અંગદાન મૃત્યુ પછી અંગદાન જરૂર કરાવો. હું ભાવનાબેનને એમ પૂછવા માંગીશ કે અમારા દર્શક મિત્રો જે તમને અત્યારે જોઈ રહ્યા છે એમને તમે કોઈ મેસેજ આપવા માંગશો? તેમજ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન જે છે એના થ્રુ કોઈને આવી રીતે અંગદાન માટે કે ચક્ષુદાન માટે કે ફોર્મ ભરવા હોય તો એ તમારો સંપર્ક કેવી રીતે કરી શકે? દર્શક મિત્રો, સૌપ્રથમ અંગદાન કર્યા પછી અંગદાનની પ્રવૃત્તિમાં જોડાવવું એક બહુ કઠિન કાર્ય હતું. પણ જ્યારે મારી નાની રાધિકાને હું સમય નથી આપી શકી તો એને હું એવું સમજુ છું કે જે અંગદાનની પ્રવૃત્તિ દ્વારા હું રાધિકાને પોતાને સમય આપું છું. મિત્રો, આજે ઘણા લાખો લોકો કિડનીની રાહ જોઈને બેઠા છે, હજારો લોકો લીવરની રાહ જોઈને બેઠા છે, જ્યારે ખાલી ફક્ત ગુજરાતની અંદર 5,000 થી 10,000 લોકોને હૃદયની જરૂર છે. આ એક ટીવી પ્રોગ્રામ માધ્યમથી અથવા મીડિયા માધ્યમથી તમે લોકો જે મિત્રો આ પ્રોગ્રામ કાર્યક્રમ નિહાળી રહ્યા છો એનું એ પ્રાર્થના કરું છું કે ભગવાન ન કરે કોઈનું બ્રેઇન ડેડ થાય, પણ જો તમારા આજુબાજુમાં કોઈની બ્રેઇન ડેડ અકસ્માત બ્રેઇન સ્ટ્રોક આવે અને જો ડોક્ટર મેડિકલ ડોક્ટર એને બ્રેઇન ડેડ ડિક્લેર કરે તો આ મીડિયાના માધ્યમથી આપ સર્વે માહિતી જાણી અને એ લોકોને આપશો, અંગદાન માટેની પ્રેરણા આપશો, એને સમજણ આપશો. અંગદાન એક બહુ અત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકારે ખૂબ જ ડાયરેક્ટ ડોનરથી જે સરકારી સિવિલ હોસ્પિટલ છે ત્યાં સુધી અંગો પહોંચાડવામાં આવે છે. જેમાં આપણા લોકોની સૌની જૂની ગેરમાન્યતાઓ હતી કે અંગોમાં પૈસાની લેવડ દેવડ થાય છે. મિત્રો, આવી કોઈ પૈસા સાથે કનેક્શન નથી. જે લોકોને અંગ મેળવે છે એ લોકો ખાલી ટ્રાન્સપ્લાન્ટનો જ ખર્ચો કરે છે. અંગ દેનાર અને લેનારની કોઈ અંગાની પૈસાની લેવડ દેવડ હોતી નથી. મિત્રો, આ વિડીયો સાંભળી શેર કરી તમારા અન્ય મિત્રોને મોકલજો જેથી કરીને એ લોકોમાં પણ અંગદાનની જાગૃતિ આવે અને અંગદાનની જે ગેરમાન્યતાઓ છે તે દૂર થાય. આભાર દર્શક મિત્રો. અહીંયા અમારી સાથે ભાવનાબેન ભદ્રેશભાઈ અને દેવ્યાનીબેન જોડાયા અને પોતાના અનુભવો શેર કર્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું કર્ણાટક્સમાં આ સમયે.